विद्यार्थी मित्रों, आज आपने धोरण 8 गुजराती माध्यम विषय गुजराती एमा पूरक वाचन छे। पूरक वाचन में चैप्टर नंबर 1 इच्छा काका, ए इच्छा काका पाठ आज आपने शीखीशु। पाठ ना लेखक छे जूनीलाल मड़िया। तेमनो जन्म 1922 में थयो हतो अने तेमनो मृत्यु 1968 में। चुनीलाल कालिदास मड़ियानो जन्म राजकोट जिल्लाना धोराजी गाममां थयो हतो। तेओ नवलकथाकार, नवलिकाकार, नाट्यकार, विवेचक अने कवि हता। अहींया तमारे एक टूंकी वार्ता तरीके साहित्य प्रकार छे। टूंकी वार्ता तरीके लेखके सरस मजानो पाठ आप्यो छे, ए पाठ आज आपने જ્યાં ઉતારો હતો ત્યાં પોતપોતાની જગ્યાએ મૂકી દીધા।
ખાવાનું ન ચડે તો કાઈ નહીં, પણ ઓઢવાનું નહીં ચડે તો આખી રાત ઠોકવાવું પડશે. આ ચિત્રને નજર રાખી ગોદરાની લૂંટ ચાલી. શું કે છે, ખાવાનું નહીં મળે તો ચાલશે, પણ આટલી બધી કડકડતી ઠંડી છે એટલે ઓઢવા માટે તો કંઈક તો જોઈશે. એટલે જેને જેટલી કુતરી હાથમાં આવી એ પોતપોતાની જગ્યાએ રહીને મૂકી દીધી. એલા એ ઓલો ઈચ્છો કાકો મારો દીકરો વરનો બાપ હોય શું વાત કરે છે જાને. આવો અંદર અંદર શું વાત કરતા હતા, એલો ઈચ્છો કાકો જે આ પાઠનું મેઇન પાત્ર છે ઈચ્છા કાકા, એ ઈચ્છો કાકો પણ ધ્યાનમાં ગયો હતો. એટલે કે છે, એ ઈચ્છો કાકો મારો બેટો વરનો બાપ હોય એટલું બધું રૂવાબ કરે છે. રૂવાબ એટલે કે રૂવાબ, રૂવાબ એટલે રૂવાબ. કન્યા
કરતા બોલી રહ્યા હતા એ દાગીને સૂઈ જાય છે. ઊંચે છે આવેલા એટલે જીવ ઊંચે આવેલા એટલે ઓડકાર પણ ગાદલા ઉપર સૂઈને જ ખાતા. ગોદરા માટે એ લોકો લડી પડતા હતા. ગોદરા સાચવવા માટે ગોદરાની ગરમ ઊંઘ લેવા માટે એ લોકો ઉતારા બનાવી ગયા હતા. એટલે જે ખતરનો ઓડકાર હતો, ઓડકાર એટલે ડકાર. ઓશિકા રાખે છે કે પછી
કેમ જ સુઈ જાય છે વિભાઈ? બાળકને કહ્યું, ભાઈ સાહેબ, ઓછી કરના હોય તો બને, પણ આટલા સંતા માનવને ક્યાંથી પહોંચી વળી? બાળક કેવા લાગ્યો કે ઓછી કરના હોય તો ના બને, પણ આટલા બધા માણસોને ક્યાંથી પહોંચી વળે? પૂરા ના પડે એનો અમને કઈ વાંધો. એ જે સુરેલા ધનિયાઓ એ કેવા લાગ્યા કે પૂરા ના પડે તો વાંધો નહીં, ઓશિકાની જગ્યાએ એક ગાદડું ઉભો પડશે. બીજું શું શું કે છે? ઓશિકા ના પડે તો કઈ નહીં, પણ એની જગ્યાએ એક એક ગાદડું ઉભો પડશે. સૌ એ સહેનશાના દીકરાઓની જેમ જ લંબા, મતલબ કે સહેનશા એટલે કે રાજાના છોકરાઓ હોય એમ જ સૌ પડી ગયા. બેવાઈને ત્યાં જાન બહુ મળે જમીને ઉઠી, એટલે પાછળથી માંડવ્યાઓ અને એમના પછી માંડવ્યાઓ એટલે છોકરી પક્ષના માણસો હોય પછી પીરસન્યાઓને જમતા બહુ સમય લાગ્યો. પછી વધુ ઘટ્યું માખણ, વધુ ઘટ્યું હતો એ માગણ ભિખારીઓને આપવામાં અને ચોખ્ખો સાફ કરવામાં રાતના બાર વાગી ગયા. છોકરીના પક્ષ બાજુ બધાએ જમીને પરવાર્યા એટલામાં કેટલા થઈ ગયા? બાર વાગી ગયા. વેવાઈએ ભંગોળાની તૈયારી કરવાનું કેવડાવ્યું. ઉતારા પર વેવાઈએ વરરાજાની ઘોડાની તૈયારી કરવા માટે કેવડાવ્યું. વરરાજાએ શણગાર સજાવ્યો, ધોત્યાની પાટલી ચીપમાં, ધોત્યાની પાટલી ચીપવામાં જેટલો સમય લાગ્યો એકથી ત્રણ ગણો વખત તો સફાએ સાફ એટલે વરરાજા માથેથી ફેટો પહેરે છે ને સાફો કહેવાય છે, અને ધોત્યાની પાટલી જેટલી વાળવામાં સમય જાય એટલો જ સમય વરરાજાને એનો સફો બાંધવામાં થયો. આજે મોડા ભેગું મોડું કરાવવું હોય એમ સફાએ પણ જાણે રૃષ્ણા દીધા. રૃષ્ણા એટલે વિષાદના, કૃષ્ણા મતલબ જાણે મોડું કરવું હોય એમ આ સફાએ પણ રિસામના લીધા, રિસાઈ ગયા. કેમે કર્યું વરરાજાના માથા ઉપર ઈડલું સરખું બેસે જ નહીં. ઈડલું એટલે જે માથે વાળેલો વીંટો હતો એને ઈડલું કહેવાય છે, કે બેસે જ નહીં બરાબર વીંટાય જ. એક વખત બરોબર વીંટાઈ ગયું, એક વખત તો સરસ રીતે વીંટાઈ ગયું, પણ અરીસામાં જોતા લાગ્યું કે કપાળ પર વાળના વાકડિયા વાળ જરીક દેખાતા હતા. અરીસામાં પાછું જોયું તો વાકડિયા વાળ જે હતા એ કપાળમાં થોડા દેખાતા હતા. એ નથી રહી શક્યા, બીજી વખત માંડ માંડ એ વાળને બતાવ્યું. વાળ માથામાં રહે નહીં કપાળના ભાગમાં, એટલે ફરીથી પાછું માંડ માંડ એ વાળ અંદર નાખી દીધા. ત્યાં છોગા માટે છેડો ટૂંકો, છોગો એટલે જે ફેટાની પાછળ જે પટ્ટો લટકી એને છોગો કહેવાય છે, એ નાનો પડ્યો. છેવટે જેમ તેમ ભેટલું મૂકી માથે પીછી કોસીને વરરાજા તૈયાર થયા ત્યારે રાતના એટલો સુમાર થયો. સુમાર એટલે અહીં સમય, મતલબ કે આશરે, પણ અહીંયા એનો મતલબ શું છે? સુમાર એટલે સમય. સ્ત્રી પક્ષના માણસો મોટી સંખ્યામાં હતા એટલે સારું થયું, એટલે
માટે લડી મરે છે એમનું સમાધાન થતા પણ પાર લાગી સમાધાન એટલે શુલે करी लेजो। थैंक यू।